વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે જે લોખંડ શું કહેવાય કે જે બળદગાડાનું વ્હીલ હોય છે એની પર ધાતુની પટ્ટી ચડાવવામાં આવે છે, તો જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ ત્યારે એ જે પૈંડાની વ્હીલ ચડાવવાની હોય છે, તો આવા પ્રકારના ફેરફારો કરવાના હોય ત્યારે શું કરવું પડે કે જે બળદગાડાના લાકડાના જે લાકડાના પૈંડા પર લોખંડની વાટ ફિટ કરવામાં આવે છે ત્યારે વાટને ગરમ કરવામાં આવે છે અને પછી એને ચડાવવામાં આવે છે, તો એ સરળતાથી ચડી જાય છે. પછી આપણે બીજું જોઈએ કે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે. જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવા માંડે છે, પાણી વરાળમાં રૂપાંતરિત થઈ રહ્યું હોય છે અને એ પાણી બાષ્પ તરીકે આપણે આગળ જોઈ જ ગયા છે કે પાણીની વરાળને ઠંડુ કરતાં તે પ્રવાહીમાં પરિવર્તન પામે છે. બરાબર ને? બરફ હોય એને આપણે ઓગળતો જોતા હોઈએ છીએ. ગરમ કરવાથી બરફ ઓગળે છે, એનું પરિવર્તન થાય છે. બરાબર? હવે મીણબત્તીની વાત આપણને બતાવી છે, મીણબત્તીનું. તો મીણબત્તીને પણ એવું છે કે એની લંબાઈ માપવાની છે, તો સળગાવીએ પછી મીણબત્તીની લંબાઈ ઘટી જાય છે. બરાબર ને? અને એને મીણને ઓગળતું જાય એટલે એની લંબાઈ ઘટી જાય છે, એવું જ કહે છે. તો આપણને શું ફેરફાર થાય છે? આપણે આ વાયુઓને જોઈ શકતા નથી. મીણબત્તીમાં જે વાયુ હોય છે કે અગરબત્તી જે લઈએ છીએ આપણે, એમાંથી ઓગળે જાય છે અને એમાં વાયુ થાય છે તે આપણે જોઈ શકતા નથી, પણ એ ફેરફાર થાય છે. બરાબર? આ પાઠની અંદર ટૂંકમાં કહીએ તો બહુ કંઈ ખાસ છે નહીં કે કેટલાક ફેરફારો ઉલટાવી શકાય છે અને કેટલાક ઉલટાવી શકાતા નથી. પદાર્થોને ગરમ કરવાથી અથવા તેમાં અન્ય પદાર્થ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. બરાબર? દૂધ છે તો દૂધની અંદર આપણે મેળવણ નાખીએ છીએ તો એમાં ગરમ તાપમાને પછી એને મૂકી દઈએ તો એમાંથી દહીં થાય છે. બરાબર છે? તો એમાં પદાર્થ ઉમેરવાથી એમાં ફેરફાર થાય છે, એ કહેવાય છે. બરાબર? પછી આપણે સ્વાધ્યાયમાં જોઈએ કે લાકડાને વહેરવું તો ઉલટાવી ના શકાય, આઈસ્ક્રીમનું પીગળવું તો હા, પછી ઉલટાવી શકાય એમ. પછી ખાંડનું પાણીમાં ઓગાળવું તો એ ઉલટાવી શકાય છે. ખોરાક રાંધવું તો એ ઉલટાવી શકાતું નથી. કેરીનું પાકવું એ ઉલટાવી શકાતું નથી. દૂધમાંથી દહીં બનાવવું તે ઉલટાવી શકાય એમ છે નહીં. તો આ જ તમારે સ્વાધ્યાય નોટબુકમાં કરી લેવાનું છે અને સ્વાધ્યાય પછીના પ્રશ્નો હું મોકલી દઈશ તમને.